તમે બધા જુદા જુદા પ્રકારના ઇન્સ્યોરન્સ લો છો, વીમો લો છો, વીમા ઉતારો છો. વાહન લેતા પહેલાં વીમો લેવો પડે, પછી જે આરટીઓમાં પાસ થાય એવું હોય છે ને. પહેલો ઇન્સ્યોરન્સ લો તો જ આરટીઓનું પાસિંગ થાય. ફરજિયાત લેવો પડે, ભલે પછી ટ્રેક્ટર હોય તોય, ભલે મને લાગે છે ટુ વ્હીલર બાઇક હોય તોય, ભલે એમાં એવું જ હોય ને કે ફોર વ્હીલર હોય તોય, ભલે ફરજિયાત ઇન્સ્યોરન્સ લેવો જ પડે. અહીંયા લેવો પડે છે ને વિદેશમાં લેવો પડે, અમેરિકામાં એવું જ હોય છે ને પહેલાં. તમે મોટાભાગના તમારા બધા એનો LIC પણ હશે, લાઈફ ઇન્સ્યોરન્સ પણ હશે. મોટી પ્રોપર્ટી લે તો પ્રોપર્ટીના વીમા ઉતારે છે, મકાનના ફેક્ટરીઓના વીમા હોય છે. અને તમારે ઘેર ગાયો હોય તો ગાયોના વીમા ઉતારો છે, પાકનો વીમા હોય છે, એવું હોય છે ને. કંઈક આ વીમો શાના માટે હોય મને ખબર નથી પડતી બહુ, કારણ કે અમારે થી પર છીએ ને એટલે. આ વીમો શાના માટે હોય કમલેશભાઈ કહો, શાના માટે હોય વીમો, કેમ લેવો પડે? નુકસાનીનું વળતર મળે એટલા માટે. નુકસાનીને રોકવા માટે નહીં, એવું નુકસાનીના વળતર માટે. નુકસાન એનાથી રોકાતું નથી, એક્સિડન્ટ થતો રોકાતો નથી. એક્સિડન્ટ થાય ને ગાડીને નુકસાન થાય તો એનું વળતર મળે એટલા માટે વીમો છે. ગાય કે ભેંસનો વીમો લીધો, એનિમલ વીમો લીધો, ઇન્સ્યોરન્સ લીધો, એ ગાય ભેંસ કે ધામમાં નહીં જાય એટલા માટે નથી, પણ જતી રહે તો એનું વળતર મળે, એવું જ હોય ને. બાકી જવાની છે તો જવાની જ છે, એને તમે રોકી ના શકો. ફાયર થાય તો એ ફાયર સામે કંઈક સળગ્યું, કંઈક ફેક્ટરીમાં કંઈક આગ લાગી, તો એ આગનું વળતર મળે એટલા માટે વીમો છે. આગને રોકવા માટે માટે વીમો નથી. તમે ઉત્સાહથી ઉમંગથી વળતર મળે છે એટલા માટે વીમો લો છો, અને એનું પ્રીમિયમ પાછું ભરો છો. કેમને ઉતારે પ્રીમિયમ ભરવું પડે? ફરજિયાત ભરવું પડે, બધાને ભરવું પડે. પ્રીમિયમ વગર વીમો પોલિસી લેપ્સ થઈ જાય. જો પ્રીમિયમ તમે રેગ્યુલર ન ભરો તો પોલિસી લેપ્સ થઈ જાય, એવું કે ઇંગ્લિશમાં લેપ્સ થઈ જાય એટલે રદ બાતલ થઈ જાય, રદ થઈ જાય. આ સત્સંગ શાના માટે છે બોલો? આ સ્વામિનારાયણ સંપ્રદાય શાના માટે છે? સ્વામિનારાયણ ભગવાનનો આશરો શાના માટે છે? સત્સંગ શાના માટે છે? વીમો શાના માટે છે? તો સમજ્યા તમે, તરત જવાબ આપી દીધો ફટ દઈ, કે નુકસાનનું વળતર પામવા માટે. નુકસાનથી રક્ષા નથી થતી, નુકસાનના વળતર મળે છે એટલે એનાથી રક્ષા થાય છે. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાય સ્થાપ્યો, સ્વામિનારાયણ ભગવાને તો એવો આશીર્વાદ આપ્યો છે કે આમાં પણ જે અમારો થાય ને વીમો ઉતારે, ઉતરાવે, વીમો ઉતરાવે, એને પેલી કંપની કોઈ તમને નુકસાન એટલે કે નહીં બનાવ, નહીં બને એવો કોઈ ઇન્સ્યોરન્સ નથી આપતી. સ્વામિનારાયણ ભગવાન તો એવું કહે છે કે જે અમારો થયો એને અમે આવો કોઈ બનાવ બનશે નહીં, અમે બનવા નહીં દઈએ. બોલો, બનાવ બન્યા પછી ઇન્સિડન્ટ એનો એનો વીમો આવે, વળતર મળે, એ પાછું પ્રીમિયમ રેગ્યુલર ભર્યું હોય તો, એ પાછા 5-10 આટા મારો તો, એ પાછો પૂરેપૂરો તો નહીં જ મળતો હોય મને લાગે, અમુક ટકા જ મળે એવું જ હોય ને પહેલાં. અને આ ભગવાન સ્વામિનારાયણે તો આશીર્વાદ આપ્યો છે કે જે અમારો થશે એની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી અમારી છે. લો, વળતર આપવાની જવાબદારી નહીં, રક્ષા કરી લેવાની જવાબદારી. સર્વે પ્રકારે, સર્વે પ્રકારે એટલે તનની રક્ષા, ધનની રક્ષા, મનની રક્ષા અને આત્માની રક્ષા કરવાની જવાબદારી. સર્વે પ્રકારે રક્ષા એટલે જે ભગવાન સ્વામિનારાયણનો થયો ને એની સર્વે પ્રકારની રક્ષા કરવાની જવાબદારી બાહેદ્રી આપી છે સ્વામિનારાયણ ભગવાને. બાહેદ્રી આપી છે, પ્રોમિસ કરી છે.
વચનામૃતમાં લેખિતમાં આપી દીધું. બોલો, જેતલપુરનું પાંચમું વચનામૃત સ્વામિનારાયણ ભગવાને રાઇટિંગમાં કોલ આપી દીધેલો છે, સિન્સ્યોરિટી આપી દીધી છે. બોલો, શ્યોરિટી આપી દીધી કે જે અમારો થયો એની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી અમારી છે. પણ વીમો ઉતરાવવો પડે ભાઈ, પ્રીમિયમ ભરવું પડે આમાં. એવો પણ પેલું નાણાકીય પ્રીમિયમ નથી અહીંયા, પેલામાં તમારે રેગ્યુલર પ્રીમિયમ ભરવું પડે છે, એ નાણાકીય પ્રીમિયમ ભરવું પડે છે. અહીં કયું પ્રીમિયમ ખબર છે? કોઈ કહેશો કોઈ કયું પ્રીમિયમ ભરવું પડે? બાર દર અઠવાડિયે એક દાડો કલાક સભામાં આવવાનું, આ પ્રીમિયમ. પડે પડે જે ભગવાનનો થયો એની રક્ષા ભગવાન સ્વામિનારાયણની બાહેંધરી છે. આપણે પણ રક્ષાની જરૂર છે પડે પડે. તનની રક્ષા, મનની રક્ષા, ધનની રક્ષા અને અંતે આત્માની રક્ષા. આત્માની રક્ષા એટલે સમજ્યા, આત્મા જન્મ ધર અનંત જન્મ ધરતો 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 આ મનુષ્ય દેહ પામ્યો છે ભાઈ. પણ ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યો, જે અમારો થાય એને હવે બીજો જન્મ અમારે ધરવા દેવો નથી, એનો છેલ્લો જન્મ કરી અને એને ઘરનું ઘર કરી આપવું છે. ઘરનું ઘર, હો,